અને ખાસ કરીને જેમણે માર્ગદર્શન આપણને આપ્યું છે એવા આપણા લોકસભાના સન્માન્ય સ્પીકર સાહેબ ઓમ બિરલા સાહેબ આપણા બધાની વચ્ચે આવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, આ ગૃહનું ગૌરવ વધાર્યું છે તે માટે હૃદયપૂર્વક એમનું હું સ્વાગત કરું છું. તેવું જ આ આખો કાર્યક્રમ કરવામાં જે પણ સહયોગ જોઈએ એ તમામ સહયોગ રાજ્ય સરકાર તરીકે માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં તમામ પ્રકારે મદદ કરવા માટેનું કામ એમના દ્વારા જે થયું એ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આવકારું છું, એમનો આભાર પણ છું. એવા જ આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ માન્ય શ્રી જેઠાભાઈ વરવાડજી, એવા સંસદીય મંત્રીશ્રી જે આખા કાર્યક્રમમાં સતત સાથે રહીને રાતના સમયે પણ જ્યારે અમે બોલાવ્યા 11-12 વાગ્યા સુધી પણ આવીને એક એક બાબતમાં વિધાનસભા પરિવાર હોય અને તે રીતે મદદ કરવાનો જે ભાવ રાખ્યો એટલે એમને પણ આવકારું છું. આપ સૌ માન્ય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત પૂરી ટીમ એમને હૃદયપૂર્વક વિધાનસભા તરીકે આપ સૌને આવકારું છું. અને અહીંયા સમાજ જીવનના શ્રેષ્ઠીઓ પણ, અલગ અલગ પોલિટિકલી પાર્ટીઓના પણ પદાધિકારીઓ જે અહીંયા ઉપસ્થિત રહ્યા તેમને પણ હૃદયપૂર્વક આવકારું છું. આ કાર્યક્રમનું આયોજન કરવાની અંદર બધાનો ખૂબ સહયોગ મળ્યો, ખાસ કરીને તમામ પોલિટિકલ પાર્ટીઓ એમનો પણ સહયોગ એટલો જ મને રહ્યો. કોઈ પણ બાબતમાં જ્યારે અમે કોમ્યુનિકેશન કરવાની પ્રક્રિયા ચાલુ કરી તો પ્રોએક્ટિવતા સાથે બધાએ જે સહયોગ આપ્યો, એ કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, અપક્ષના ધારાસભ્યશ્રી હોય, તમામનો જ્યારે પણ સંપર્ક કર્યો બધાએ ખૂબ પ્રોએક્ટિવ રોલ રાખીને કહ્યું હા આ કરવું જોઈએ. આની શરૂઆત કઈ એ રીતે થઈ, હું ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા 5 ટર્મ થઈ હતી પરંતુ વિધાનસભાના સ્પીકર બન્યા ત્યારે મને લાગ્યું કે આ સંસદીય પ્રક્રિયાઓ છે એને સમજવી પડશે, શીખવી પડશે. એ શીખવાનું પહેલું વાંચવાનું ચાલુ કર્યું અને લગભગ 10-એક દિવસ સુધી સતત બધા વિધાનસભાના નિયમો, નિયમ બંધારણના પરિપ્રેક્ષ્યમાં કેટલુંક વાંચન ચાલુ કર્યું. એ પછી પણ મને લાગ્યું કે મારે તો હજુ ઘણું બધું શીખવાનું બાકી છે અને કેટલીક બાબતો તો એવી છે કે જે 5 વર્ષ એમએલએ તરીકે રહ્યો પરંતુ હજુ મારા ધ્યાનમાં નથી. તો એ પછી અમારા વિધાનસભાના કેટલાક અધિકારીઓને હું પ્રવાસમાં જાઉં ને એટલે સાથે લેતો એમના રજાના દિવસે, અને સતત એ બોલે અમારા ડીએમ પટેલ, એ પણ કલાક કલાક સુધી સતત મને એ અમારો ક્લાસ ગાડીની અંદર જ ચાલ્યો અને ગાડીની અંદર જ બેસીને એ મને વાત અલગ 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 હું પ્રશ્ન પૂછું એ મને જવાબ આપે. ઘણી વખત તો 1-1 કલાક સુધી અમારું લેક્ચર ચાલ્યું. આ બધું કર્યા પછી મને ધ્યાનમાં આવ્યું એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કર્યું કે મને જરા આ નિયમો બાકી પ્રક્રિયાઓ છે મને કોઈ સમજાવો. તો પછી ધ્યાનમાં આવ્યું કે જે હું સમજતો હતો એના કરતા ઘણું બધું મારે વાંચવાની જરૂર છે. એ પછી મને ધ્યાનમાં આવ્યું કે હું વાંચું છું તેના કરતા સાંભળવામાં એનાથી વધારે ફાયદો મને શીખવા મળે છે. અને ત્રીજું ધ્યાનમાં આવ્યું કે કોઈ બોલે અને એને વિઝ્યુલાઇઝ થાય તો હજુ વધારે સરળતાથી શીખી શકાય છે. મારા માટે આ સ્થિતિ હોય તો મારા ધારાસભ્યશ્રીઓ માટે પણ, ભલે ઘણા બધા ઘણા વર્ષોના અનુભવી હશે, એમને પણ જો આ કાર્યશાળા રાખીએ તો ઘણું બધું શીખવાનું મળે. એ બંધારણની બાબતો, એ સંવિધાનિક બાકી અહીંના વ્યવહારો અને પબ્લિક સાથેનું ડીલિંગ, ત્યાંથી કરીને સ્ટ્રેસ મેનેજમેન્ટ, અહીંના આપણી પરંપરાઓ, આ બધું હું એકલો નહીં અમારી આખી ટીમ શીખે. આ વાત મેં જયપુરની અંદર જ્યારે અમારી સ્પીકર કોન્ફરન્સ હતી ત્યારે સન્માન્ય સ્પીકર સાહેબને મેં વિનંતી કરી કે સાહેબ આવું અમે વિચારીએ છીએ. તો એમણે કહ્યું કે હા આ તો કામ અમારે કરવાનું હોય છે, અમે આવું કરો તો મને તો ખૂબ ગમશે. મેં કીધું એ ગમશે પણ સાહેબ તમે પધારશો? એટલે એમણે એ જ ટાઈમે કીધું હા આવું કામ કરતા હોય તો હું આવીશ ને આવીશ એટલું નહીં, પૂર્ણ સહયોગ આપીશ, પૂર્ણ સહયોગ આપીશ. અને હું આજે બધા વતી એમનો આભાર માનીશ કે ત્યાંથી સ્પીકર સારા સારા વક્તાઓ મળે, ત્યાંથી કરીને બધી ટીમ અને એમના આપણા સંસદના સેક્રેટરી જનરલ લોકસભા એ પણ પ્રત્યક્ષ આજે એમની સાથે આવ્યા છે. આપણા બધા માટે ગૌરવની બાબત છે કે પ્રથમ વખત સેક્રેટરી જનરલ પણ સ્પીકર સાહેબની સાથે આવ્યા છે, આખી ટીમ પણ આવી છે અને વક્તાઓની અંદર પણ અલગ અલગ સબ્જેક્ટના વક્તાઓ એ ખૂબ સારી રીતે એમણે આપણને આપ્યા. હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીશ. અને સૌથી આનંદ મને એ છે કે એમણે આવતાની સાથે એવું કહ્યું કે હું અહીંયા કાર્યક્રમમાં તો આવું છું પરંતુ
ગુજરાત પ્રત્યેનો મને પ્રેમ કંઈક લગાવ અલગ છે, એટલે મારા તરફથી લંચ આજનો રહેશે, એટલે જમવાનો પણ ખર્ચ એમણે પોતે, આપણે જઈએ તો ત્યાં આગળ જમવાનું તો કદાચ હોય, પરંતુ મેં ગઈકાલે મુખ્યમંત્રી સાહેબને વાત કરી તો કહ્યું કે આપણા ગુજરાત માટે પણ આ પ્રાઉડની બાબત છે કે લોકસભાના સ્પીકર સાહેબ તરફથી આજે બધાને નિમંત્રણ. મેં કહ્યું કે સાહેબ એકલા ધારાસભ્ય સાહેબો સાથે રાખીશું કે હા ધારાસભ્ય સાહેબો તો બરાબર છે, પરંતુ એની સાથે જે તે તમારા ઇન્વાઇટી હશે બધાને પણ હું નિમંત્રણ મારા તરફથી તમે જરા કહેજો, તો તમામનું આજે નિમંત્રણ પણ એ પ્રમાણે આજનું છે. મિત્રો, શીખવું એ સ્વભાવ દરેકે વ્યક્તિએ બનાવવો જોઈએ, અને આ વિધાનસભા ગ્રહની એ ઉજળી પરંપરા પણ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની આજે ચારે કોરા ચર્ચા થાય છે, ડેવલપમેન્ટ સ્ટેટ ગુજરાત એટલે અલગ અલગ આ દિશાની અંદર આટલું આગળ, અનેક લોકો એની અંદર પ્રેરણા લેતા હોય છે, તેની પાછળ કેટલા કારણો છે, એમાંનું એક કારણ ટ્રેનિંગ છે. અહીં આગળ આ સંસદના ગૃહના નેતા તરીકે મોદી સાહેબ હતા એ વખતે, ત્યારે સંસદીય મંત્રી તરીકે અમિતભાઈ શાહ સાહેબ હતા, અને હું મને ખબર છે હું ધારાસભ્ય તરીકે, ત્યારે એમએલએ શું કરવું જોઈએ એના માટેની ટ્રેનિંગ થઈ હતી, અને એ પછી અધિકારીઓને બ્યુરોક્રેસીએ પણ સતત અલગ અલગ નવા નવા વિષયો શીખવા જોઈએ, એટલે ચિંતન શિબિર માટેનું એક મંત્રીમંડળથી કરીને એક નવો કન્સેપ્ટ ચાલુ કર્યો, અને કેટલાક લોકોને ભણવા માટે, અભ્યાસ કરવા માટે, શીખવા માટે વિદેશમાં પણ મૂક્યા, અલગ અલગ રાજ્યોમાં પણ મૂક્યા, ધારાસભ્યશ્રીઓને પણ અલગ અલગ રાજ્યોની અંદર મૂક્યા, જેને કારણે દુનિયામાં જે બેસ્ટ છે એ આપણે ત્યાં લાવીએ અને આપણે ત્યાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ, અને જેના કારણે કરીને ગુજરાત જે આગળ વધ્યું છે એના કેટલા કારણો છે એમનું એક મુખ્ય કારણ આ પણ છે. એટલે સતત નવી નવી બાબતોને શીખવી, નવી બાબતને કઈ રીતે એને આગળ વધારવું, આ એક માણસનો સ્વભાવ બનવો જોઈએ. અને આજનો આ વર્કશોપ છે, આજનું આ જે બે દિવસની કાર્યશાળા છે, આ કાર્યશાળામાં અમે એવું વાતાવરણ બનાવ્યું, પહેલા તો જયારે ટ્રેનિંગની વાત કરી તો બધાએ કીધું ભાઈ આપણે ધારાસભ્યને થોડું ભણવાનું હોય, આવા આપણો પ્રશ્ન આવ્યા, મને મીડિયાના મિત્રો કીધું ધારાસભ્ય ભણશે, મેં તો ભણશે નહીં, આ એક કાર્યશાળા છે અને એનું વાતાવરણ એવું હોય કે એને પ્રાઉડ ફીલ થાય, એટલે થોડું સુશોભનથી કરી બાકીનું બધું પણ બધાને ગૌરવ મળે એ ટાઈપનું વાતાવરણ બનાવવાનો પણ એક પ્રયત્ન કર્યો છે, સાથે આ પરંપરાને આગળ પણ લઈ જઈશું ભવિષ્યની અંદર, અલગ અલગ જગ્યાએ પણ આ કાર્યક્રમને નાના નાના ગ્રુપમાં પણ આપણે વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરીશું. આપ સૌ આના સહયોગી બન્યા. બે દિવસની કાર્યશાળામાં 10 જેટલા સત્ર છે અને 10 સત્રમાં અલગ અલગ વક્તા હશે અને એ વિષયમુખ છે. છેલ્લી 5-7 મિનિટ ટુ વે પણ કરવાનો પ્રયત્ન કરીશું જે જે લાગે ત્યાં, અને છેલ્લે એક પેપર કાઢવાનું નક્કી કર્યું છે. જરા ધારાસભ્ય સાહેબોને પણ જરા એડવાન્સમાં કહું કે બે દિવસમાં જે આપણે શીખીશું એમાંથી આપણે ગ્રહણ કેટલું કર્યું, તો એ સબ્જેક્ટનું એક બિલકુલ શોર્ટ સીધા તમે કરી શકો એવું ઓબ્જેક્ટિવ રાખ્યું છે. તમારે જાતે ભરવાનું છે, જાતે એનાલિસિસ કરવાનું, અને તમારી પાસે જ રાખવાનું છે, બીજા કોઈને આપવાનું નથી. સેલ્ફ એનાલિસિસ કરવાનું કે હા આટલા બે દિવસની અંદર હું શું શીખ્યો, અને એની આન્સર કી પણ અહીંયા સ્ક્રીન ઉપર બતાવીશું, તો એના ઉપરથી તમારે જાતે નક્કી કરવાનું કે હા આટલી બાબતો મેં શીખી છે, હજુ આટલી બાબતો મારે ઠીક કરવાની છે, રિટર્ન આપવાનું નથી, પરંતુ પોતાને ધ્યાનમાં આવે કે હા આટલી બાબતોમાં મને ધ્યાનમાં આવ્યું છે, આટલી બાબતો હજુ મારે શીખવાની બાકી છે. તો આ રીતની એક આખી વ્યવસ્થા કરી છે. આવતીકાલે મહામહિમ ગવર્નર સાહેબ પણ આવીને સમાપન કાર્યક્રમમાં આવશે. હું આપ સૌને હૃદયથી વેલકમ કરું છું, અને વિશેષ ઉજળી પરંપરા જે આપણી સંસદની, જેમાં બિલ વધારે પાસ કરવાની બાબત હોય, વર્કિંગ અવરની અંદર પ્રોડક્ટિવિટી સૌથી વધારે કરવાનું કામ હોય, એ બધાનો રેકોર્ડ આજે ઓમ બિરલા સાહેબના માથે છે આજે સંસદની અંદર, અને એમણે એટલા બધા કામો, એટલા બિલ એમના નેતૃત્વની અંદર લોકશાહીની અંદર સંસદે પાસ કર્યા છે, અને એવા ઓમ બિરલા સાહેબ અહીં આપણા બધાની વચ્ચે આવ્યા છે, આપણા બધાનું ગૌરવ વધાર્યું છે. એક યુવા નેતા તરીકે તો છે જ, પરંતુ એક વિદ્વાન લીડર્સ તરીકે પણ આપણા બધાને એમનું માર્ગદર્શન મળશે. હું હૃદયથી તમામે તમામ ધારાસભ્યો અને ગુજરાતના પ્રજાજનો વતી પણ આપ સૌને વિધાનસભાના માધ્યમથી આપનું વેલકમ કરું છું, આપનો આવકારું છું. થેન્ક યુ સર. આભાર માનનીય અધ્યક્ષ મહોદય આપનો. અતિથિ સત્કારની આપણી ભારતીય પરંપરાને બરકરાર રાખતા અતિથિઓનું સ્વાગત અભિવાદન કરીશું. લોકસભાના માનનીય અધ્યક્ષ મહોદય શ્રીમાન ઓમ બિરલાજીનું સ્વાગત. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બુકે, શોલ અને મોમેન્ટોથી કરશે.
લોકસભાના માન્ય અધ્યક્ષ મહોદયને શ્રીમદ ભગવદ્ ગીતાની ઓડિયો પ્રતિકૃતિ પણ વિધાનસભા અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ ચૌધરી અર્પણ કરશે. શોલ અને બુકેનું સ્વાગત સન્માન કરશે. વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ ગૃહના નેતાશ્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કે આપ લોકસભાના માન્ય અધ્યક્ષ મહોદયને બુકે અને સરદાર સાહેબના સ્ટેચ્યુની પ્રતિકૃતિ અર્પણ કરીને તેમનું સ્વાગત અભિવાદન કરશો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાતમાં નિર્માણ પામી છે. એ સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ પણ માન્ય મુખ્યમંત્રીશ્રી લોકસભાના માન્ય અધ્યક્ષ મહોદયને અર્પણ કરશે. ધન્યવાદ માન્યવર લોકસભા અધ્યક્ષ મહોદય આપતા. આપણી વચ્ચે આ ગૃહના સન્માન્ય નેતાશ્રી અને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે. તેમનો સત્કાર શોલ અને સરદાર સાહેબની સ્ટેચ્યુની પ્રતિકૃતિથી કરવા માટે વિનંતી કરું છું ગુજરાત વિધાનસભાના માન્ય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડને. અને માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ માન્ય મુખ્યમંત્રીશ્રીને બુકેથી સન્માનિત કરશે, તેમનું સ્વાગત કરશે. આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો. ગુજરાત વિધાનસભાના સન્માનનીય અધ્યક્ષ મહોદય શ્રીમાન શંકરભાઈ ચૌધરીનો સત્કાર કરવા માટે વિનંતી કરું છું સંસદીય બાબતોના મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલને કે આપ શોલ અને સરદાર સ્ટેચ્યુની પ્રતિકૃતિથી માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદયનું સ્વાગત કરશો. અને વિનંતી કરું છું સાથી પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય શ્રી સીજે ચાવડાને કે આપ માન્ય અધ્યક્ષ મહોદયને બુકેથી સન્માનિત કરશો, તેમનું સ્વાગત કરશો. આભાર માનનીય અધ્યક્ષ મહોદય આપનો. ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના સ્વાગત સત્કાર માટે સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસેરિયાને વિનંતી કરું છું કે આપ શોલ અને બુકેથી માનનીય ઉપાધ્યક્ષનું સ્વાગત અભિવાદન કરશો. સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની વિનંતી છે કે આપ માનનીય સંસદીય બાબતોના મંત્રીશ્રીનું સ્વાગત સત્કાર શોલ બુકે અને સરદાર પ્રતિમાથી કરશો. લોકસભા સેક્રેટરીએટ ભી ગુજરાતમાં આયોજિત ઇસ કાર્યશાલા મેં સહયોગી હૈ ઓર મહાનુભાવો કે સ્વાગત અભિવાદન હેતુ ઉત્સુક હૈ. અનુરોધ કરતે હૈ લોકસભા કે માન્યવર અધ્યક્ષ મહોદય શ્રીમાન ઓમ બિરલાજી કો કે આપ ગુજરાત વિધાનસભા કે માન્યવર અધ્યક્ષ મહોદય શ્રીમાન શંકરભાઈ ચૌધરી કો પાર્લામેન્ટ કી પ્લેક ઓર સંવિધાન દેકર કે ઉનકા સ્વાગત કરે, અભિવાદન કરે. માન્યવર અધ્યક્ષ મહોદય શ્રીમાન ઓમ બિરલાજી અનુરોધ હૈ કે આપ ગુજરાત રાજ્ય કે માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્ર પટેલ કો ભી
पार्लामेंट की प्रतिकृति स्मृति चिन्ह एवं संविधान अर्पण कर उनका स्वागत अभिवादन करें। और अब अनुरोध करते हैं सेक्रेटरी जनरल लोकसभा श्रीमान उत्पल कुमार सिंह जी से कि आप गुजरात विधानसभा के उपाध्यक्ष महोदय श्रीमान जेठाभाई भरवाड का स्वागत अभिवादन करें। अनुरोध करते हैं सेक्रेटरी जनरल लोकसभा श्री उत्पल कुमार सिंह जी से कि आप गुजरात राज्य के संसदीय कार्यकाल मंत्री श्रीमान ऋषिकेश पटेल जी को स्मृति भेंट एवं संविधान अर्पण कर उनका भी स्वागत अभिवादन करें। आप सब महानुभावों खूब खूब आभार। आदरणीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी एमना काव्य संग्रह आंखा धन्य छे ना एक काव्य में बहुत सरस बात लखे छे कि यश कीर्ति नी कोई तमा नहीं, कोई गमा के अड़गमा नहीं, हैया में सदा क्षमा रही। सौ प्रत्ये समभाव समदृष्टि सद्भाव राखीने मृदु मितभाषी साथे मक्कम निर्णायकताना धनी એવા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પંક્તિઓને જીવનમાં સાકાર કરી છે। આવો આમંત્રિત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણા સૌનું માર્ગદર્શન કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ। ગુજરાત વિધાનસભાના ગણેશ વાસુદેવ માવલંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા લોકસભા સચિવાલય આયોજિત સંસદીય કાર્યશાળાના ઉદઘાટન અવસરે આપણી સૌની સાથે ઉપસ્થિત ભારતની લોકસભાના અધ્યક્ષ આદરણીય શ્રી ઓમ બિરલાજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સાથી પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, સિનિયર નેતા શ્રી અર્જુનભાઈ મોરવાડિયા, શૈલેષભાઈ, શ્રી જે ચાવડાજી, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગુજરાતની 15મી વિધાનસભાની ચૂંટણીમાં લોક સમર્થન મેળવી નહીં સ્થાન મેળવનાર સૌ સાથી ધારાસભ્યો અને પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર। પ્રજાકીય સંગઠનની તાકાતથી દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી લોકતાંત્રિક રાષ્ટ્રનું ગૌરવ અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીના નામે વસેલા આ નગરમાં આપ સૌનું સ્વાગત છે। સ્વતંત્ર અપાપ પછી દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબની આ પુણ્યભૂમિ છે, જે લોકતાંત્રિક અને સંસદીય ઉચ્ચતમ પરંપરા આપણે ત્યાં વિકસી છે તેના પાયામાં લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે યોગદાન આપનાર ગણેશ વાસુદેવ માવલંકરની આ તપોભૂમિ છે। સાથીઓ, આપણે ગૌરવભેર કહી શકીએ છીએ કે આપણે જ્યાં આ કાર્યશાળામાં એકત્રિત થયા છે તે આ વિધાનસભા ગૃહે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને આપ્યા છે। વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના પ્રેરણા સ્ત્રોત આદરણીય નરેન્દ્રભાઈના સંસદીય કાર્યજીવનનો પ્રારંભ આ જ ગૃહમાંથી થયો છે।
આવી વિરલ વિભૂતિએ લોકશાહી અને સાંસદીય કાર્યપ્રણાલીની મૂલ્ય નિષ્ઠા ઉચ્ચતમ પરંપરા પ્રસ્થાપિત કરી છે. 15મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે મારે, તમારે અને આપણે એક પરંપરાને વધુ ઉન્નત બનાવવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશી શતાબ્દી તરફ પ્રયાણ કરી ચૂક્યો છે. આ સંસદીય કાર્યકાળ કાર્યશાળા પણ 15મી ગુજરાત વિધાનસભાના પ્રત્યેક નવનિર્વાચિત જનપ્રતિનિધિ માટે તેમના જાહેર જીવન, પ્રજા સેવા સમર્પણનો સુવર્ણકાળ બનશે તેવો મને વિશ્વાસ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત એક મોડેલ સ્ટેટ અને દેશના ગ્રોથ એન્જિનના રૂપમાં વિકસ્યું છે. ગુજરાતના વિકાસની વાત જ્યારે પણ થાય છે ત્યારે ગુજરાતની આ વિધાનસભા અહીં બનેલા કાયદા કાનૂન અને સુશાસનને બળ આપનાર નિર્ણયોની ચર્ચા જરૂરથી થાય છે. આજે ભારતીય સંસદીય કાર્યપ્રણાલીમાં જે બદલાવો અને કાર્યદક્ષતા આપણે જોઈએ છીએ તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ ગૃહે વર્ષો પહેલા કેળવી છે. આજથી શરૂ થયેલી આ કાર્યશાળા ગૃહની કાર્યક્ષમતાને નવા આયામો સર કરી આપશે તેવો મને વિશ્વાસ છે. ધારાસભ્ય તરીકેનું સેવા દાયિત્વ મળ્યું એ સૌભાગ્યની વાત છે. જનતા જનાર્દને રાષ્ટ્ર સેવા માટે આપેલા અમૂલ્ય તપ છે જે બધાને નથી મળતી. આ અવસરના સદુપયોગની આપની સૌની નૈતિક જવાબદારી છે. દેશની સંસદ હોય કે રાજ્યની વિધાનસભાઓ, આ તમામ સ્થાનોને લોકશાહીના મંદિર છે. સર્વ કલ્યાણના ભાવ સાથેનું કર્તૃત્વ અને વકૃત્વ કેળવીને આ લોકતાંત્રિક મંદિરની પવિત્રતા જાળવવાની આપણી ફરજ છે. બધા જ પક્ષોની સામાન્ય સહમતિથી જનકલ્યાણ, પ્રજાહિતના માટેના નિર્ણયો થાય તેની હિમાયત આપણે હંમેશા કરીએ છીએ. આ સંસદીય કાર્યશાળાનો હેતુ 15મી વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદીય લોકશાહી પ્રણાલી અને ખાસ કરીને લોકસભા વિધાનસભાની સંસદીય પ્રક્રિયા અને તેના નિયમો વિશેની માહિતી આપવાનો છે. આ માહિતીનો તેઓ ઉપયોગ કરીને લોકોના પ્રતિનિધિ તરીકેની તેમની ભૂમિકાને વધુ અસરકારક બનાવશે. લોકોના પ્રશ્નોને સભાગૃહમાં યોગ્ય રીતે રજૂ કરી સમસ્યાઓના સુખદ ઉકેલ લાવવામાં સરકારને પણ મદદરૂપ થશે. આપણને મળેલી આ તાલીમની તકનો આપણે પૂરેપૂરો લાભ ગૃહમાં અસરકારક રીતે સહભાગી થઈ અને લેવાનો છે. વિધાનસભાની કામગીરી અને નિયમો વિશે અહીં મળનારું માર્ગદર્શન સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે અને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે ઉદ્દીપક બનશે. આ ગૃહમાં આવતા દરેક સભ્યની સૌથી મોટી જવાબદારી અહીં લીધેલા દરેક નિર્ણયમાં ભાગ લેવાની છે. કારણ કે અહીં લેવાતા નિર્ણયો દાયકાઓ સુધી સમાજ જીવનને પ્રભાવિત કરે છે. જો આપણે સૌ સાથે મળીને એવા જનહિતના નિર્ણયો લઈએ કે 50 વર્ષ પછી પણ કોઈને નિર્ણય યાદ આવે તો આ લોકશાહીના મંદિરને આશીર્વાદ આપે તેની આસ્થા અને વિશ્વાસ આ ગૃહ પ્રત્યે વધુ દ્રઢ બને. વિધાનસભાનું વાતાવરણ આવું ઉત્તમ બનાવવા માટે આપણે સંયુક્ત પ્રયાસ કરવાના છે. ગુજરાતમાં ગૃહમાં લોકહિત જનતાના જનાર્દનને સ્પર્શતા પ્રશ્નોની સચોટ હકીકતલક્ષી રજૂઆતથી જનપ્રતિનિધિ તરીકેનું દાયિત્વ સૌ આપણે નિભાવીએ. વિધાનસભા ગૃહ, લોકસભા કે રાજ્યસભા, દરેકના પોતાના અને રાષ્ટ્રના બંધારણને અનુરૂપ નિયમ હોય છે. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણે તેનાથી માહિતગાર રહીએ, સાથોસાથ તેના પાલનથી ધારાસભ્ય પદની પણ ગરિમા વધારીએ તેવી સૌ પાસે અપેક્ષા છે. હું આશા રાખું છું કે આ 2 દિવસીય કાર્યશાળાની ચર્ચામાંથી જે પણ નિષ્કર્ષ બહાર આવશે તે આપણા બધાના સંસદીય કાર્યકાળ માટે ફાયદાકારક રહેશે. આ 2 દિવસીય કાર્યશાળામાં વિધાનસભાની કાર્યપદ્ધતિને સ્પર્શતા 10 જેટલા વિષયો અંગે ગહન માર્ગદર્શન આપણને મેળવવાનું છે. આ વિષયો પર જે તાલીમ આપવામાં આવે તેનો પૂરેપૂરો આપણે લાભ લેવાનો છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ગણેશ વાસુદેવ માવલંકર, સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, સંસદીય સંશોધન અને લોકશાહી સંસ્થા અને સંસદીય બાબતો સંશોધન સંસ્થાન નિષ્ણાત વક્તાઓ, વિધાનસભા અને લોકસભાના અધિકારીઓ આ સંસદીય કાર્યશાળાનું આયોજન કરવા બદલ
દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીનું ગુજરાતમાં ફરીથી સ્વાગત કરું છું. એમનું અમૂલ્ય માર્ગદર્શન આપણને મળવાનું છે ત્યારે ફરી એકવાર આપ સૌને ગૃહમાં આવકારી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને વિકાસ કી રાજનીતિ સે ઓર સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ ઓર સબકા પ્રયાસ કે કાર્ય મંત્ર સે સત્તા પક્ષ સાથી પક્ષ સબકો સાથ લેકર ચલને ઓર રાષ્ટ્રહિત લોકહિત સમાજ હિત કો અહેમિયત દેતે હુએ સદન કે સંચાલન કી પરંપરા પ્રસ્થાપિત કી હે. ઇસ પરંપરા કા સુચારુ સંવહન કર રહે હૈ વર્તમાન લોકસભા કે માન્યવર અધ્યક્ષ મહોદય શ્રીમાન ઓમ બિરલાજી. હમ સબ ભાગ્યશાળી હૈ કી આપ અપને વ્યસ્ત કાર્યક્રમો સે સમય નિકાલ કર ગુજરાત વિધાનસભા કે નવનિર્વાચિત સદસ્યો કે સાથ અપના અનુભવ જ્ઞાન ઓર સદન મે કૌશલ્ય કા અનુભવ સાંઝા કરને પધારે હૈ. આદર સે આમંત્રિત કરતે હૈ માન્યવર લોકસભા મહોદય આપસે કી આપ હમારા માર્ગદર્શન કરે. લોકસભા અધ્યક્ષ મહોદય માન્ય શ્રી ઓમ બિરલાજી. गुजरात विधानसभा के इस प्रबोधन कार्यक्रम में 15वीं लोकसभा के अंदर चुने गए सभी माननीय विधायक महोदय का मैं हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं. गुजरात विधानसभा के अध्यक्ष माननीय शंकर भाई, गुजरात विधानसभा के उपाध्यक्ष श्री जेठाबाई को भी मैं बधाई देता हूं कि उनको गुजरात विधानसभा के अध्यक्ष और उपाध्यक्ष के रूप में अपने संसदीय दायित्वों को इस लोकतांत्रिक संस्थाओं के अंदर सदन को चलाने की एक महत्वपूर्ण जिम्मेदारी मिली है. इस राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, संसदीय कार्य मंत्री श्री ऋषि भाई पटेल का भी मैं अभिनंदन करता हूं कि आपको जनता ने फिर से आपके नेतृत्व में पूर्ण बहुमत की सरकार दी है और इस गुजरात के विकास को आगे बढ़ाने का दायित्व माननीय मुख्यमंत्री जी को दिया है. हमारे बीच में सभी माननीय सांसदगण, प्रदेश के अध्यक्ष, हमारे संसद में सहयोगी सीसीआर पटेल जी, पूर्व महामहिम पूर्व मुख्यमंत्री पूरे वरिष्ठ नेता प्रतिपक्ष के नेता और राज्य मंत्रिमंडल के सदस्यगण विधायकगण, आप सबको गुजरात की जनता का सेवा करने का अवसर मिला है. मैं गुजरात की धरती को नमन करता हूं जो धरती आध्यात्मिक धरती है, शक्ति की धरती है, सामर्थ्य की धरती है. जिस धरती ने आजादी के आंदोलन लड़ने वाले नेता पैदा किए, जिनके नेतृत्व में देश आजाद हुआ,
और केवल भारत आजाद नहीं हुआ, दुनिया के कई देशों को आजादी के आंदोलन चलाने की प्रक्रिया और किस तरीके से जन आंदोलन से स्वतंत्रता दिलाई जा सकती है, इसमें योगदान राष्ट्रपिता महात्मा गांधी जी और उसके बाद भारत की इस नव निर्माण करने में जिनका महत्वपूर्ण योगदान रहा, दो पुरुष श्री सरदार वल्लभभाई पटेल जी की धरती है। इस धरती पर संसदीय लोकतंत्र की अपनी जिंदगी की पहली शुरुआत कर जिन्होंने इस देश में दो प्रधानमंत्री के रूप में लगातार नेतृत्व किया, जितना हमारा विशाल देश, विविधता वाला देश, विविध संस्कृति वाला देश, विशालतम संविधान, जीवंत संविधान और जितनी हमारी वाइब्रेंट डेमोक्रेसी है, उसके लिए देश के विकास में योगदान दिया। आज हमें खुशी है कि G20 के रूप में भी और विश्व के सर्वोत्तम नेता के रूप में भी जो भारत का नेतृत्व कर रहे हैं, उन्होंने अपना संसदीय लोकतंत्र की शुरुआत पहली गुजरात विधानसभा से की। साथियों, गुजरात का एक लंबा इतिहास रहा है। और इस इतिहास के अंदर जहां यहां लोकतंत्र की सशक्त प्रणाली रही है, वहीं दुनिया के अधिकतम देशों के अंदर कई 100 साल, कई 200 साल, जब हम विदेश में जाते हैं तो हम देखते हैं कि चाहे अफ्रीका का वह सबसे अनडेवलप्ड देश हो, चाहे दुनिया का सबसे विकसित देश हो, उस देश के अंदर भी 100 साल पहले, 2 साल पहले, अभी मेरी केन्या और तंजानिया की यात्रा हुई, उसके पहले मैं युगांडा गया, इन देशों के अंदर भी मैंने देखा कि किस तरीके से वहां के आर्थिक और सामाजिक विकास में गुजरात के लोगों का योगदान रहा, उनकी कर्मठता, उनका परिश्रम, उनकी मेहनत, जिसके कारण उस देश के विकास में योगदान दिया, लेकिन उसके साथ उस समाज के अंदर रहकर उसी समाज की परंपराओं और रीतियों में रहे, लेकिन अपनी परंपरा, अपना धर्म, अपने रीति रिवाज को निछोड़ा, ये गुजरात की परंपरा है। और इसीलिए गुजरात ने औद्योगिक विकास का एक नया ढांचा भारत को दिया। आज भारत के अंदर प्रतिस्पर्धा है औद्योगिक विकास की, सामाजिक परिवर्तन की, लेकिन आज भी गुजरात का औद्योगिक विकास, यहां के लोगों का सामाजिक जीवन परिवर्तन करने में यहां की सरकारों का, यहां के जो भी पूर्व नेता रहे, उसने अपने विजन से गुजरात के विकास में बहुत महत्वपूर्ण योगदान दिया। अब 15वीं लोकसभा, 15वीं विधानसभा के रूप में
आपको इस गुजरात की जनता का नेतृत्व करने का अवसर मिला है। बड़े विश्वास के साथ, भरोसे के साथ आपको यहां पर चुनकर भेजा है। एक जनप्रतिनिधि के नाते आप उनके जीवन में परिवर्तन करने के लिए, उनकी अभाव, समस्याएं, कठिनाई, परेशानियों को समझते हुए इस विधानमंडल में उस जनता की आवाज बनना और जनप्रतिनिधि का दायित्व यही होता है कि वह जनता की भावनाओं को समझे और सदन के माध्यम से उनकी कठिनाइयां, अभाव, चिंताओं को सदन में व्यक्त कर उसकी समस्याओं का समाधान करें। और मुझे खुशी है कि गुजरात विधानसभा के अंदर 80 से ज्यादा सदस्य पहली बार निर्वाचित होकर आए हैं और इसलिए यहां अनुभव वाले लोग भी हैं और नवीनतम पहली बार चुनकर आए माननीय सदस्य भी हैं और पहली बार 15 महिला से ज्यादा सदस्य यहां पर चुनकर आए, जिसमें 8 महिला सदस्य पहली बार चुनकर आए। ये गौरव इसलिए भी है कि संविधान के अंदर और संविधानिक प्रक्रियाओं के अंदर सेंट्रल लेजिस्लेटिव के असेंबली के प्रारंभिक दिनों के अंदर भी इन संस्थाओं को चलाने में भी सबसे पहले नेतृत्व रहा तो स्वर्गीय विट्ठल भाई पटेल जी का रहा, गणेश भाई मावंकर का रहा। तो एक गौरव है गुजरात का, चाहे आजादी का आंदोलन हो, चाहे संसदीय प्रक्रियाओं, प्रपाटियों, परंपराओं, संसदीय नियम बनाने में हो, उन सब में कहीं ना कहीं गुजरात के लोगों का अग्रणी योगदान रहा, दिशा देने का योगदान रहा। और इसीलिए इस विधानसभा की बहुत बड़ी जिम्मेदारी बन जाती है। जिस तरीके से गुजरात का गौरव है, यहां का इतिहास है, यहां की गौरवशाली परंपरा है, यहां का नेतृत्व है, हमें बहुत बड़ा सौभाग्य इस विधानसभा में बैठने का मिला है। तो हम उस परंपराओं, परपाटियों, नियमों, संवैधानिक दायित्वों को और आगे बढ़ाएं। किस तरीके से हम संसदीय लोकतंत्र के अंदर इन विधान मंडलों का गौरव बढ़ाने का काम करें। और इसलिए हमारे कई माननीय विधायक गण हैं, आपको शिक्षण प्रशिक्षण का अनुभव तो जिंदगी भर लोगों को मिलना चाहिए। जितना लोग शिक्षण प्रशिक्षण करेंगे, हमेशा कहीं ना कहीं विद्यार्थी रहेंगे तो हमेशा कुछ न कुछ ज्ञान मिलता रहेगा। लेकिन मेरा अनुभव है कि जितने माननीय विधायक गण संविधान, विधानसभा के नियम प्रक्रियाएं, यहां की उच्च कोटि की चर्चाएं, संवाद, यहां की उच्च कोटि की परंपराएं, उन सब का हमें अध्ययन करने की आवश्यकता है। और इसीलिए हम जब नियम प्रक्रियाओं को समझेंगे, यहां की पुरानी डिबेट को देखेंगे, तो हम जब चर्चा संवाद करेंगे, वाद विवाद करेंगे, तो बहुत तर्क से करेंगे। यहां पर बनने वाले नियम प्रक्रियाएं,
कानून इस गुजरात की विधानसभा में बने कानून नियमों से गुजरात में बहुत औद्योगिक सामाजिक विकास हुआ है। तो किस तरीके की चर्चा होती थी, संवाद होता था, कानून बनाते समय कैसी भागीदारी होती थी, यह हमें यहां की पुरानी डिबेट और चर्चाओं को भी पढ़ना चाहिए और उसके ज्ञान को भी प्राप्त करना चाहिए, क्योंकि जनता से को बहुत आपसे अपेक्षाएं हैं और स्वाभाविक रूप से जनता को अपेक्षाएं आकांक्षा भी होनी चाहिए। एक विकसित राज के रूप में आप तेजी से बढ़ रहे हैं तो उन अपेक्षाएं आकांक्षाओं को हम कैसे पूरी कर सकते हैं, इसलिए सदन में डिबेट हो, डिस्कशन हो, जितनी बेहतर तरीके से डिबेट और चर्चा हम करेंगे उतनी ही जो आपने कहा सर्वश्रेष्ठ विधायक वो होता है जो चर्चा करे, डिबेट करे, कानून के बारे में जानकारी करे, जब कानून लाने का काम सरकार करे तो जहां आवश्यक हो रचनात्मक सुझाव दें, क्योंकि हर सरकार कानून बनाते समय उसका विचार रहता है कि कानून बेहतर बने, और कानून से ही हम आर्थिक सामाजिक कल्याण किया। हमने इस 75 वर्ष की लोकतंत्र की यात्रा में चाहे संसद हो चाहे विधानसभा हो, हमने जो कुछ भी परिवर्तन किया देश के सामाजिक आर्थिक परिवर्तन में इन संस्थाओं के कानून बनाने से किया। इसलिए कानून में सक्रिय भागीदारी हमारी होनी चाहिए, और विशेष रूप से मैं पीठासीन अधिकारियों के सम्मेलन में हम सब विधानसभा के अध्यक्षों की चिंता रहती है कि लगातार सदनों के अंदर चर्चा, डिबेट, कानून बनाने में सक्रिय भागीदारी, सदन की गरिमा मर्यादाओं के गिरती मर्यादाएं, ये हमारे लिए चिंता का विषय रहता है। हर विधानमंडल के अध्यक्ष का प्रयास रहता है कि हमारा लोकतंत्र जीवंत सक्रिय जब होगा, जब बहुत चर्चा हो, बहुत संवाद हो, डिबेट हो, हर व्यक्ति जहां आवश्यकता हो सरकार की नीतियों की आलोचना करने की आलोचना करे, जहां सरकार की नीतियां पॉलिसी उसका सकारात्मक सुझाव दे। लोकतंत्र के अंदर आलोचना शुद्धि यज्ञ है, लेकिन आजकल संस्थाओं के अंदर आलोचना करने की जगह आरोप प्रत्यारोप का जो परंपरा, जो आरोप प्रत्यारोप का जो नई परंपरा चली है, ये देश के संवैधानिक लोकतंत्र के लिए उचित नहीं है। ये संस्थाएं बनिए, हमारा लोकतंत्र बनाते समय हमारे संविधान निर्माताओं का विचार ये था कि संसदीय लोकतंत्र के अंदर जनता की भावनाओं की अभिव्यक्ति हो, अभावों की व्यक्ति हो, कठिनाइयों की, परेशानियों की हो, कानून बनाते समय चर्चा हो, सकारात्मक आलोचना हो, लेकिन जिस तरीके से लगातार आरोप लगाने के लिए सदनों का उपयोग होने लगा है, यह हमारी संसदीय लोकतंत्र की परंपराओं के लिए उचित नहीं है। इसलिए हमारा प्रयास होना चाहिए जो कि हम इससे चर्चा संवाद का केंद्र बनाएं, और इसी के साथ साथ हम जब कानून बनाए तो इनपुट लें लोगों से, अलग अलग लोगों से सलाह लें, विशेषज्ञों से सलाह लें, और कानून के अंदर जितने कानूनी तरीके से आप बोलेंगे, कानून के पक्षों को ठीक से रखेंगे तो सदन में आपकी गरिमा बनेगी।
कभी भी कोई विधायक कोई भी सांसद नारेबाजी शोरगुल करना या अवरोधक करना या गतिरोध करने से नेता नहीं बन सकता। जितने विधानसभाओं और लोकसभा से नेता बने वो चर्चाओं से बने, अच्छी डिबेट से बने, संवाद से बने। वही देश के अंदर सर्वश्रेष्ठ नेता बने। इसलिए आजकल नए तरीका चला है, नियोजित तरीके से सदन को गतिरोध करना, जो हमारे विधानसभा अध्यक्षों के सम्मेलन में कई बार चर्चा हुई, राज्यपालों के अभिभाषण में गतिरोध करना, ये संसदीय लोकतंत्र की अच्छी परंपराएं नहीं है। महामहिम जब राज्यपाल या राष्ट्रपति महोदय जब अभिभाषण के लिए आते हैं तो संवैधानिक रूप से सर्वोच्च रहते हैं, इसलिए चाहे किसी भी दल की सरकार हो इस उच्च कोटि की परंपराओं को हमें निभाना चाहिए। नियोजित तरीके से सदन में गतिरोध नहीं होना चाहिए, सदन की जितनी बैठकें उस बैठकों का सार्थक उपयोग होना चाहिए चर्चा संवाद के लिए। आपकी कोई विषय है मुद्दा है तो आलोचना करने के लिए आपके पास नियम प्रक्रिया है, उस नियम प्रक्रियाओं के तहत आप बोल सकते हैं, लेकिन कम दिन सदन चलना उसके बाद भी गतिरोध पैदा करना ये संसदीय परंपराओं के लिए उचित नहीं है। इसलिए मेरा आपसे आग्रह है कि ये 15वीं गुजरात की विधानसभा एक आदर्श विधानसभा बने, इसमें सभी मान्य सदस्यों को पर्याप्त समय पर्याप्त अवसर अपनी बात को कहने का मिले। कई विधानसभाओं के उदाहरण है, नॉर्थ ईस्ट की कितनी विधानसभाएं जहां कभी गतिरोध नहीं होता, विधानसभाएं स्थगित नहीं होती, ऐसे ही गुजरात की इस विधानसभा को हमें गौरवशाली परंपरा को लागू करना चाहिए। हमारे सभी विधायक माननीय सभी विधायकगण संसदीय समितियों में सक्रिय रूप से भागीदारी करें, जितनी संसदीय समितियों के अंदर आप बैठेंगे चर्चा करेंगे डिबेट करेंगे उतना ही आपको ज्ञान का अनुभव होगा और उसका लाभ आप सदन के अंदर चर्चा और संवाद में आपको लाभ मिलेगा। इसलिए संसदीय समितियों के अंदर भी जो मिनी पार्लियामेंट के रूप में काम करती है उसमें भी आपका सक्रिय भागीदारी रहना चाहिए। मैं आपसे यह आग्रह कर रहा हूं कि ये वर्ष हमारा अमृतकाल का वर्ष है, G20 का नेतृत्व करने का शुभ अवसर हमें मिला है। देश के अंदर हमारी प्राचीनतम लोकतंत्र है, हम इसलिए कहते हैं कि मदर ऑफ डेमोक्रेसी हमारी, हमारा लोकतंत्र आजादी के बाद का लोकतंत्र नहीं है, लोकतंत्र हमारे कार्यप्रणाली में परंपराओं में कामकाज में है। इसलिए लोकतंत्र हमें कोई देश सिखा नहीं सकता। इस G20 में हमने जिस तरीके के विषय रखे हैं, हमने वसुधैव कुटुंबकम की हमारे संस्कार संस्कृति की भावना रखी है, सारा विश्व हमारा परिवार है और इसीलिए हम एक पृथ्वी एक भविष्य एक परिवार की बात करते हैं। मुझे आशा है कि हम इस दिशा की ओर बढ़ेंगे।
और इसी केवड़िया की धरती गुजरात से हमने कुछ नई चीजें शुरुआत की है। प्रधानमंत्री जी ने एक संसदीय लोकतंत्र के अंदर की एक वन नेशन वन लेजिस्लेटिव और आज हम सभी विधानसभा की कार्रवाइयों को एक प्लेटफॉर्म पर देख सकते हैं। उन विधानसभाओं की पुरानी डिबेट चर्चा बजट केंद्रीय विधानमंडल राज्यसभा लोकसभा की कार्रवाई हम एक प्लेटफॉर्म पर देख सकते हैं। इससे आने वाले समय में हमें इंफॉर्मेशन टेक्नोलॉजी का उपयोग करते हुए हमारी चर्चा डिबेट के लिए ये सारी एक नेशन एक लेजिस्लेटिव हमारे रिसर्च विंग और बेहतर हो, हमारी लाइब्रेरी और बेहतर हो, ताकि हम हमारे माननीय सदस्यों का जो बार बार हमारा आग्रह रहते हैं कि उनकी विधायी क्षमता को बढ़ाना, उसके लिए प्राइड संस्था विधानसभाएं लोकसभाएं सब मिलकर इसी कार्य में लगी हुई है कि हमारे जितनी भी हमारी संसदीय संस्थाएं हैं उन संसदीय संस्थाओं के माननीय विधायकों की विधायी क्षमता बढ़े और किसी भी संस्था की उच्च कोटि की परंपराएं परपाटी गौरवशाली इतिहास वहां के सदस्यों के आचार व्यवहार के कारण ही बढ़ सकता है। और इसीलिए मुझे आशा है कि गुजरात इस विधानसभा के अंदर हम एक नई दिशा से काम करना शुरू करेंगे जहां अच्छी चर्चा होगी डिबेट होगी गुणवत्तापूर्ण चर्चा होगी। उसके साथ साथ गतिरोध न होगा, ये संसदीय संस्थाएं आलोचना का केंद्र बने लेकिन आरोप प्रत्यारोप का केंद्र न बने, इन सारी परंपराओं को हम निभाएंगे। मुझे आशा है जो एक अच्छी परंपराएं परपाटियां यहां जब मुख्यमंत्री जी रहे नरेंद्र भाई ने डाली थी कि स्वर्णिम गुजरात महोत्सव में सबका गुजरात में जो विकास रहा सबने योगदान रहा उन सभी मुख्यमंत्रियों को नेताओं को सबको सामूहिकता के साथ जो योगदान रहा उस योगदान में सबका योगदान सबके साथ मिलकर योगदान ऐसी परंपराएं इस गुजरात विधानसभा में डलिए कि विकास में सबका योगदान है। सभी मुख्यमंत्रियों ने अपनी अपनी दृष्टि से योगदान दिया नेताओं ने योगदान दिया इसके कारण आज स्वर्णिम गुजरात की ओर बढ़ रहे हैं। संविधान संविधान की परंपराएं संविधान के प्रति निष्ठा एक अच्छी परंपरा भी यहां पर डाली जो संविधान की यात्रा शुरू हुई। ऐसी कई नई परंपरा हमारे नए अध्यक्ष जी के कार्यकाल में इस जिम्मेदारी को निभाएंगे और गुजरात का गौरवशाली इतिहास बने ऐसी मेरी अपेक्षा है। आप सबको बहुत बहुत धन्यवाद। हम आपके आभारी हैं माननीय लोकसभा अध्यक्ष महोदय। आज द्विदिवसीय कार्यशाला ना उद्घाटन सत्र ना अंतिम चरण में आपने प्रवेशिया छे। आप सब सम्माननीय धारासभ्यश्रीओ लोकसभा ने राज्यसभा ना माननीय सांसदश्रीओना स्मृति पट पर आजना अवसर नी स्मृति कायम सचवाई रहे ते माटे एक फोटो सेशन नु आयोजन करवामां आव्युं छे। आप सबने नम्र विनंती छे के आ कार्यक्रम पूर्ण थया पश्चात विधानसभा बिल्डिंग ना पहला माळेला आवेला पोडियम नी पश्चिम दिशाना दरवाजे मंच बनावामां आव्युं छे त्यां आप सब उपस्थित थशो। लोकसभा ना माननीय अध्यक्ष महोदय साथे सौ प्रथम धारासभ्यश्रीओनो ग्रुप फोटो अने तत्पश्चात
માનનીય સાંસદ સભ્યશ્રીઓનો ગ્રુપ ફોટોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે આ કાર્યશાળાના ઉદઘાટન સત્રના અંતિમ ચરણમાં પ્રવેશ્યા છીએ ત્યારે 15મી વિધાનસભાના નવનિર્વાચિત સભ્યો માટેની આ અભ્યાસ વર્ગની કાર્યશાળાનું ઉદઘાટન કરવા પધારેલા માનનીય લોકસભા અધ્યક્ષશ્રી અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિનો ઋણ સ્વીકાર કરવા અનુરોધ કરીએ છીએ. વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડને આભાર પ્રસ્તાવ માટે. ડિસેમ્બર 2022માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયેલ તમામ ધારાસભ્યો સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને, તેની કાર્યરીતિ અને પ્રણાલીઓ સારી જાણકારી મળી રહે તે હેતુથી સંસદીય લોકશાહી પદ્ધતિ વધુ અસરકારક અને વધુ કાર્યક્ષમ બની શકે તે માટે ગુજરાત વિધાનસભા દ્વારા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોના સહયોગથી આયોજિત સંસદીય કાર્યશાળા અંગે પ્રસંગે આપને ઉત્સાહ અને નવું જોમ પૂરું પાડવા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેવા માટે લોકસભાના માન્ય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી તથા અતિથિ વિશેષ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સંસદીય કાર્યશાળાના આયોજન બદલ ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તમામ વિજયી ધારાસભ્યોને અભિનંદન પાઠવું છું. ઉપરાંત આયોજનને સફળ બનાવવા અંગે ગેલેરીમાં ઉપસ્થિત તમામ આમંત્રિત મહાનુભાવો, પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના સંચાલકો, પત્રકારો તથા સચિવાલય વિભાગના સચિવશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. સંસદીય લોકશાહીમાં વિધાનસભાનું સર્વોપરીપણું તેનું હાર્દ છે. સરકાર એટલે કારોબારી અને લોકશાહીની મહત્વની સંસ્થા છે. રાજ્યનો વહીવટ ચલાવવા માટે તમામ સત્તાનો વિધાનસભા પાસેથી મેળવે છે. એ સંજોગોમાં વિધાનસભાની ફરજ થઈ પડે છે કે કારોબારી તંત્રને સોંપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કરે છે કે કેમ તેની તકેદારી રાખે. વિધાનસભાના સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવાથી વહીવટીતંત્ર તરફથી પ્રજાને પડતી મુશ્કેલીઓનો સકારક સરકારને વાકેફ કરે છે. આમ વિધાનસભાના સભ્યો પ્રજા અને સરકારી તંત્ર વચ્ચે કડી સમાન કામગીરી બજાવે છે ત્યારે આજની સંસદીય કાર્યશાળામાં રાખેલ મુદ્દા વિષયો ઉપર વ્યક્તિઓથી તમામ ધારાસભ્યો તેમની ધારાસભ્ય તરીકે ફરજો બજાવવામાં કાર્યશાળા અત્યંત ઉપયોગી થશે તેમ હું માનું છું અને આ કાર્યશાળાની હાજરી આપવા બદલ હું તમામ સભ્યોનો આભાર માનું છું. આ તમામ તાલીમ કાર્યક્રમ સંસદીય ક્ષેત્રે વિશાળ જ્ઞાન ધરાવતા અનુભવી વ્યક્તાઓ તેમજ લોકસભાના સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો સાથે લગ્નને પ્રાઇડ સંસ્થા તથા પાર્લામેન્ટરી બાબતોના સંશોધનનું કાર્ય કરતી પીઆરએસ સંસ્થાના નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રવચનો આપવામાં આવનાર છે. આ તમામ પ્રવચનકર્તાઓને પણ આ તકે આભાર માનું છું. સંસદીય કાર્યશાળા આયોજન સહભાગી થવા બદલ હું વિધાનસભાના સચિવાલયના તમામ કર્મચારીઓ અધિકારીઓનો પણ આભાર માનું છું. કાર્યશાળાના આયોજનમાં સહાયરૂપ થવા બદલ રાજ્ય સરકાર, માર્ગ અને મકાન વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, સંસદીય બાબતોના વિભાગ, સરકારી પ્રેસ વગેરેનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. હું આશા રાખું છું કે આ તાલીમ શિબિર આપણા સૌના માટે પ્રેરણાદાયી બની રહેશે અને આપણને મળેલ જવાબદારી પૂર્ણ કરવામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. જય જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. ઉદઘાટન સત્રના સમાપને ફરી એકવાર યાદ આવે છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ પંક્તિઓ. આદરણીય નરેન્દ્રભાઈ લખે છે કે નીચું જોવાનો વારો આવે એવું હું નહીં કરું કદી, નીચું જોવાનો વારો આવે એવું હું નહીં કરું કદી, ઉન્નત પહાડ જેમ રહો અડીખમ, નિર્મળ જાણે વહેતી નદી. આચરણ મારું વચન પ્રમાણે, આચરણ મારું વચન પ્રમાણે હોય કદી નહીં બદી, નીચું જોવાનો વારો આવે એવો હું નહીં કરું કદી. આ પંક્તિઓને સૌ નવનિર્વાચિત વિધાયકો પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન જીવન મંત્ર બનાવી લોકશાહીના આ મંદિરની ગરિમા વધુ ઉન્નત બનાવે એ જ અભ્યર્થના સાથે ફોટો સેશન માટે આપ સૌને આમંત્રિત કરીએ છીએ. બરોબર 2 કલાકે ભોજન વિરામ બાદ ફરીથી કાર્યશાળાના વિવિધ સત્રોનો પ્રારંભ થશે. ત્યાં સુધી આપના ઉદ્ઘોષક ઉદયને રજા આપશો. જય ગુજરાત. બેમાં 15 પહેલા અહીંયા આપણે પહોંચી જઈએ. 10 મિનિટની ડોક્યુમેન્ટરી બતાવવાની છે અહીંયા, એટલે 2 વાગ્યાનો ટાઈમ હતો પણ અત્યારે આપણી પાસે સમય છે તો 15 મિનિટ આપણે બધા વહેલા આવીશું. 1:45 છે,
બધા માન્ય ધારાસભ્યશ્રીઓ ફરી અહીંયા આવી જશે. આવ્યા છે એમને પણ ભોજન કરીને જ જાય ત્યાં નીચે બધાને ભોજન માટે ખાસ નિમંત્રણ છે, આગ્રહ પણ છે લોકસભા સ્પીકર સાહેબ તરફથી.